Student, in previous lecture we are already covered a topic of ECV, estimating costing and valuation. Chapter number 2 no topic bhanela hata apne mode of measurement for earthwork. Have aajna video lecture ni andar apne mode of measurement for brickwork josu. Itna kaam nu chantar kaam nu mapni ni rito joishu. Okay. मोड ऑफ मेजरमेंट फॉर ब्रिकवर्क. तो ब्रिकवर्क नो मेजरमेंट जो पहला अपने क्राइटेरिया जो लीए एक्यूरेसी चौकसाई अमुक क्राइटेरिया अपने जो लीए त्यारबाद अपने इनी मापनी नी रीतो जोईशु कि रीते माप करवानो कि रीते मेजरमेंट लेवानो. ओके, तो फर्स्ट ऑफ ऑल छे कि जे ब्रिकवर्क छे ईट काम मशीनरी वर्क एने मीटर क्यूब नी अंदर ज मेजर करवानो छे. Brickwork is measured in cubic meter for one brick wall to three brick wall. Okay, one brick એટલે આપણે બોલીએ છીએ ને કે એક ઈંટની દિવાલ, બે ઈંટની દિવાલ, ત્રણ ઈંટની દિવાલ, 20 સેન્ટીમીટરની દિવાલ, 30 સેન્ટીમીટરની દિવાલ, આપણે જે બોલીએ છીએ ને, સાંભળેલું છે તમે વર્ડ, તમે BD ની અંદર આ ભણી ગયા છો. તો ઈંટ કામ જે મેશનરી વર્ક છે એનું જે મેઝરમેન્ટ મીટર ક્યુબની અંદર જ કરવાનું છે. એન્ડ યુ તમને ખબર છે મીટર ક્યુબ એટલે શું છે તે. સેકન્ડ ક્રાઇટેરિયા ઇઝ બટ વન બ્રિક વોલ ઓર લેસ દેન ધેટ શુડ બી મેઝર્ડ ઇન મીટર સ્ક્વેર. એક ઈંટ અથવા તો તેનાથી ઓછી જાડાઈની ઈંટની દિવાલ છે તેની જાડાઈ ચોરસ મીટરમાં માપવાની છે, એટલે કે મીટર સ્ક્વેરમાં માપવાનો છે. એક ઈંટથી ઓછી ઈંટની દિવાલ હોય તેને મીટર સ્ક્વેરમાં માપવાનો, અને બે ઈંટની દિવાલ હોય, ત્રણ ઈંટની દિવાલ હોય એને મીટર ક્યુબની અંદર માપવાનો છે. ઓકે, થર્ડ ક્રાઇટેરિયા ઇઝ ઇફ ધ થિકનેસ ઓફ ધ વોલ ઇઝ મોર દેન થ્રી બ્રિક ધ એકચ્યુઅલ થિકનેસ ઇઝ મેઝર્ડ ટુ ધ નિયરેસ્ટ 1 સેન્ટીમીટર. ત્રણ ઈંટ કરતાં જો દિવાલની જાડાઈ વધારે હોય તો દિવાલની જે ખરેખર જાડાઈ છે તે નજીકના 1 સેન્ટીમીટર જેટલું અથવા તો 1 સેન્ટીમીટર સુધી માપી લેવાનું છે. ઓકે, આ ત્રણ એના એક્યુરસીના ક્રાઇટેરિયા છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ રૂલ્સ ફોર ડિડક્શન, કપાતના નિયમો. જ્યારે આપણે મેઝરમેન્ટ કરતા હોઈએ ત્યારે બ્રિક મેશનરીની અંદર જે ક્વોન્ટિટી છે, જેની ચણતરકામની જે રાશિ છે, એ રાશિમાંથી કઈ વસ્તુ ડિડક્ટ કરવાની છે અને કઈ વસ્તુ ડિડક્ટ નથી કરવાની તે જોઈએ આપણે. તો અત્યારે આપણે જોઈશું 5 ટોપિક્સ જોઈએ. એ 5માં એ ડિડક્શન નથી કરવાનું આના માટે. ઓકે, કપાત કરવી નહીં. તો ફર્સ્ટ છે ઓપનિંગ ઓર હોલ્સ હેવિંગ એરિયા અપ ટુ ઓર લેસ દેન 0.1 મીટર સ્ક્વેર. એટલે કે 0.1 મીટર સ્ક્વેર સુધીનું જે ઓપનિંગ છે, હોલ્સ છે, એટલે કે આપણે બાકોરો એમ બોલીએ છીએ ને ગુજરાતીમાં, તો 0.1 મીટર સ્ક્વેર સુધીનું જે ઓપનિંગ છે, બાકોરું છે, એના માટે તમારે કોઈ પણ જાતનું ડિડક્શન કરવાનું નથી ક્વોન્ટિટી તમે કાઢો ત્યારે. ઓકે, સેકન્ડ છે એન્ડ્સ ઓફ અધર મટીરિયલ સચ એઝ અ પર્લિન, જોઈન્ટ્સ, બીમ, રાફ્ટર, પોસ્ટ એક્સેટ્રા હેવિંગ ક્રોસ સેક્શનલ એરિયા અપ ટુ ઓર લેસ દેન 0.1 મીટર સ્ક્વેર. બીજા મટીરિયલ્સ જેમ કે બીમ છે, લિન્ટલ છે, પર્લિન છે, જોઈન્ટ્સ, રાફ્ટર, પોસ્ટ વગેરેનું જે ક્રોસ સેક્શનલ એરિયા એક 0.1 સ્ક્વેર મીટર હોય તો એટલું જે ક્રોસ સેક્શનવાળી જગ્યાઓના જે છેડા છે એણે જે જગ્યા રોકેલી છે એટલી, તો એના માટે કોઈ પણ જાતનું ડિડક્શન કરવાનું નથી. ઓકે, થર્ડ છે બેડ પ્લેટ બેરિંગ ઓફ વેધર શેડ, વોલ પ્લેટ એક્સેટ્રા હેવિંગ ડેપ્થ નોટ એક્ઝીડિંગ ધ 10 સેન્ટીમીટર. મતલબ કે જેની બેરિંગની જાડાઈ 10 સેન્ટીમીટર ધરાવતી જે બેડ પ્લેટ છે, બેરિંગની વેધર શેડ છે, વોલ પ્લેટ છે, જેની જાડાઈ 10 સેન્ટીમીટર છે, તો એમના માટે કોઈ પણ જાતનું ડિડક્શન કરવાનું નથી. ફોર્થ વન ઇઝ પાઇપ્સ અપ ટુ 30 સેન્ટીમીટર ડાયા. 30 સેન્ટીમીટર ડાયામીટરવાળો જે પાઇપ છે એણે જે જગ્યા રોકેલી છે એના માટે ક્વોન્ટિટીમાંથી કોઈ પણ જાતનું ડિડક્શન કરવાનું નથી. એન્ડ લાસ્ટ ઇઝ હોલ્ડ ફાસ્ટ
फोर डोर एंड विंडो विंडो अने डोर में जे होल्ड फास्ट है एना जे फास्टिंग है एट्ले कि आप चापड़ा बोलीए छे ओके तो एना माटे पण कोईपण जातनू डिडक्शन करवानू नथी क्वांटिटी में थी ओके। नेक्स्ट इज प्रबलित ईटकाम रेइनफोर्स्ड ब्रिक वर्क ओके। तो आपणे आनी क्वांटिटी मेजर करती वखते शू ध्यान में राखवानू छे ए जोईए। तो रेइनफोर्स्ड ब्रिक वर्क इज मेजर्ड इन मीटर क्यूब एंड इट्स रेइनफोर्समेंट इज मेजर्ड सेपरेटली इन केजी किलोमीटर किलोग्राम। तो रेइनफोर्स ब्रिक वर्क है ये तमारे मीटर क्यूबनी अंदर ज मेजर करवानू छे अने पण एना अंदर जे तमे सड़िया यूज करो छो ओके जे रेइनफोर्समेंट यूज करो छो एने सेपरेटली तमारे किलोग्रामनी अंदर मेजर करवानू छे ओके। नेक्स्ट इज चिमनी चिमनीनू चिमनी पण एक ब्रिक वर्कनी अंदर आवी जशे। चिमनी माटे शू डिडक्शन सॉरी चिमनी ने केवी रीते मेजर करवानी छे ए जोईए आपणे। इफ द क्रॉस सेक्शनल एरिया ऑफ अ फायर प्लेस चिमनी और एर फ्लूज डज नॉट एक्सीड 0.20 मीटर स्क्वेर द ब्रिक वर्क इज मेजर्ड एज सॉलिड इन मीटर क्यूब। जे चिमनीनू जे बाकोरानू जे क्षेत्रफळ छे सॉरी क्रॉस सेक्शनल एरिया छे चिमनीनू जे बाकोरू छे तेनू क्षेत्रफळ 0.20 मीटर स्क्वेर करता वधारे न होय तो जे चिमनीनू जे ब्रिक काम छे ए ब्रिक काम ने तमारे सॉलिड अज्यूम करी लेवानू छे अने तेने पछी मीटर क्यूबनी अंदर मेजर करवानू छे मापन करवानू छे ओके। नेक्स्ट इज ब्रिक ऑन एज किनारा उपरनी ईट किनारा उपरनी ईट एटले के कया ए आपणे जोई लईए। तो रोडना साइड पर जे आपणे ईटनू काम करीए अथवा तो फूटपाथ पर जे ईटनी जे काम करीए छे एनी वात करीए छे आईए। तो ब्रिक एजिंग बाय द साइड ऑफ रोड फूटपाथ एक्सेट्रा इज मेजर्ड इन रनिंग मीटर। जे रोडना साइड परनी जे ईट छे अथवा तो फूटपाथनी पर जे साइड पर जे ईटनू काम करवामां आवे छे किनारा परनी ईटनू तेने रनिंग मीटरनी अंदर मापवानू छे ओके। नेक्स्ट इज आर्चिस ब्रिक वर्क इन आर्चिस एंड वेल्यूटिंग शेल बी मेजर्ड इन मीटर क्यूब सेपरेटली एंड शेल इंक्लूड सेंटरिंग फॉर स्पान अप टू टू मीटर। फॉर स्पान एक्सीडिंग टू मीटर सेंटरिंग शेल बी मेजर्ड सेपरेटली एट्ले कि बे मीटर सुधीना जो स्पान है यहाँ सेंटरिंग आइटम आ जाए ओके। बट जो बे मीटर थी वधु स्पान होय ते माटेनो जे सेंटरिंग छे एने पछी तमारे मीटर स्क्वेरनी अंदर मेजर करवानो रहेशे ओके। तो आ रही आपणी ब्रिक वर्कनो मेजरमेंट जे आपणे ब्रिक वर्कनी जे क्वांटिटी काढीशुं ओके त्यारे आटली वस्तु तमारे ध्यानमां लेवानी छे ओके। नेक्स्ट विडियो लेक्चरनी अंदर आपणे मोड ऑफ मेजरमेंट फॉर कॉन्क्रीट वर्क जोईशुं। थैंक यू।